તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા શબ્દો ઉપરથી એક ગરબો મીત બ્રોઝ અને દિવ્યા કુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આજે પ્રથમ નોરતાએ જ રાજકોટના સત્યસાઈ રોડ પરના એક રાસોત્સવમાં માત્ર ખેલાયા જ નહીં પણ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના નેતાઓ ઝૂમી ઉઠ્યા હતા. માળી આઘેથી આવતી કળાએ રે લાલ ચૂંદડી નભમાં લહેરાએ ના તાલે ગરબે રમતા જોવા મળ્યા હતા. તેમજ આજે સવારે જ વડાપ્રધાન મોદીએ જાતે ટ્વીટ કરીને આ ગરબા અંગે જાણકારી આપી હતી. મિત બ્રોસ તેમજ દિવ્યા કુમારનો આભાર પણ માન્યો હતો. આ ગરબો એટલા માટે ખાસ બની રહ્યો છે કે તેના શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યા છે. પ્રધાનમંત્રીએ લખેલા ગરબો માળી નામથી પ્રખ્યાત થઈ રહ્યો છે. હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા હોય અને સૌ પ્રથમ રાજકોટમાં ગરબાના તાલે ખેલૈયાઓએ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના નેતાઓ પણ આ ગરબાના તાલે ઝૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. સૌથી પ્રથમ તો આજે પહેલા નોરતાની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ મા શક્તિના ઉપાસક છે અને વર્ષોથી એ નવરાત્રિના 9 દિવસ ફક્ત લીંબુના પાણી ઉપર નકોરડા ઉપવાસ કરે છે અને માની આરાધના કરે છે. એમના આરાધનાના સમય દરમિયાન એમને ઉદ્ભવેલા શબ્દો એમને ગરબાના સ્વરૂપમાં દેશવાસીઓને ભેટ આપી છે. આજે એ ગરબો લોન્ચ કરીને રાજકોટવાસીઓ પણ એનો આનંદ અનુભવશે, ગૌરવ અનુભવશે અને રાજકોટના દરેક ગરબામાં એ ગરબો ધૂમ મચાવે છે. દેશવાસીઓ માટે એક નવી ઉર્જા અને મા શક્તિની આ પ્રાર્થના આરાધનાના સમયમાં આ પ્રકારનો ગરબો એ હિન્દુત્વ માટે અને હિન્દુઓ માટે ગર્વની વાત છે. ભારતના પ્રાચીન વારસાને જાળવી અને વિશ્વમાં ભારતને મહાસત્તા બનાવનાર ભારતના લોકલાડેલા વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક નરેન્દ્રભાઈ મોદી એક સુપર પ્રશાસક તો છે, એક પારદર્શી એડમિનિસ્ટ્રેટર તો છે, પરંતુ સાથે સાથ વિજ્ઞાન અને મોડર્ન ટેકનોલોજી એની સાથે ભારતના પ્રાચીન વારસાને સનાતન મૂલ્યોને પણ જોડતા રાજગુરુ નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ નવરાત્રિના 9 દિવસોમાં નકોરડા ઉપવાસ કરે છે. આ 9 દિવસ દરમિયાન માતાજીની ભક્તિમાં સાધનામાં લીન થઈને જે એક આધ્યાત્મિક અનુભૂતિ થાય છે, એક જે એમના મનોવતો મનોભાવો જાગે છે અને એ ભક્તિ સૌથી વધુ જો ઝડપી વિકાસશીલ રાજ્ય હોય તો ગુજરાત છે. આખા ગુજરાતના પ્રમુખ પુત્ર નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે અને સમગ્ર વિશ્વના અરાજકતા છે.